क्षमा सहाय दे जे मावड़ी, दुख ने जाकारो दे जे મોગલે માત કી જય। આજે આપણે સાંભળીશું બગુડા ગામના માં મોગલ ગામનો ઇતિહાસ। અહીં માં મોગલ માના હાજરા હજુર બેસણા છે। માના ધામ તો અનેક છે, માં સર્વત્ર બિરાજમાન છે। બગુડા ગામની સાથે જ માં મોગલનું નામ સ્મરણ થાય છે। બગુડા ગામનો અનેરો મહિમા છે। માનું અહીં એક એવું સત છે કે બગુડા ગામના ખોરડે તેના કોઈ પણ દરવાજે ત્યાં બારણાની જરૂર પડતી નથી, કારણ કે જે ગામના રખોપા આય મોગલ સ્વયં કરતી હોય ત્યાં કોની હિંમત થઈ શકે કે કોઈનો વાળ પણ કોઈ વાંકો કરી શકે। બગુડા ગામની ભૂમિ નળ રાજાની તપોભૂમિ છે। ભૃગુ ઋષિના નામ પરથી બગુડા ગામનું નામ પડ્યું છે। ગામમાં અનેક પુરાતન ભોંયરા આવેલા છે। સૌ ભક્તોની અતૂટ શ્રદ્ધાને કારણે માં બગુડા ગામે પધાર્યા હતા, જેથી આજે આ ઐતિહાસિક ગામ પ્રાપ્ત થયું છે। માના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી અહીંયા આવે છે। એવું કહેવાય છે કે આશરે 400-500 વર્ષ પહેલા અહીં કારમો દુષ્કાળ પડ્યો હતો, ત્યારે આહિર સમાજના પરિવારો ગીર રહેવા ચાલ્યા ગયા હતા અને ત્યાં ચારણ અને આહિર જ્ઞાતિના બે વૃદ્ધ મહિલાઓ વચ્ચે સગી બહેનો કરતા પણ વિશેષ સંબંધ બંધાયો હતો। ત્યારે ચારણ જ્ઞાતિના વૃદ્ધ ડોસીમાના નેસડે મોગલ માતાનું સ્થાનક હતું, તેથી તેમણે આહિર વૃદ્ધ ડોસીમાના રખોપા કરવાને નાતે આય મોગલને તેને કાપડામાં આપ્યા હતા। હવે માતાજીને સાથે લઈને આહિર વૃદ્ધા ભગુડા ગામે આવ્યા હતા। અહીં તેમણે નળિયાવાળા કાચા મકાનના એક ગોખલામાં માતાજીની સ્થાપના કરી। અહીં તેમણે નળિયાવાળા કાચા મકાનના એક ગોખલામાં માતાજીની સ્થાપના કરી। માનું પૂજન અર્ચન અને ધૂપ દીપ કરવાનું તેને શરૂ કર્યું। ત્યારથી જ ભક્તોની અનેક મનોકામનાઓને માએ પૂર્ણ કરી અને ભગુડા ધામમાં માનું પૂજન અર્ચન કરવાનું શરૂ થયું। આ સ્થાપનાની જગ્યાએ 23 વર્ષ પહેલા માનું નાનું એવું સ્થાનક હતું। અત્યારે માનું ભવ્ય મંદિર બંધાયેલું છે। ભગુડા ધામમાં મોગલ માતાજીની મૂર્તિને બદલે માનું ફળું પૂજાય છે। મંદિરમાં માની મૂર્તિ પણ છે। માં મોગલના સ્વરૂપમાં માના એક હાથમાં ખડક છે અને બીજા હાથમાં કાળો નાગ છે। ત્રિલોકને સાતા આપતું તેજસ્વી માનું ભાલ છે। સૂર્ય સમાન પ્રકાશિત ભક્તો માટેનો સ્નેહ છે। આવા માના દિવ્ય સ્વરૂપના ભક્તો અહીં દર્શન કરે છે। માએ અહીં અનેક પરચા પૂર્યા છે। આ મોગલ ધામમાંના એક પરચાને કારણે જગ વિખ્યાત બન્યું છે। લોકવાયકા કહે છે કે મોગલમાં ચોર ઉપર કોપાયમાન થાય છે, તેથી આ ભગુડા ગામમાં ક્યારેય ચોરીનો બનાવ બન્યો નથી। ગામ લોકોને માતાજી પ્રત્યે એટલી બધી શ્રદ્ધા છે કે માતાજી ચોરને હાજરા હજુર પરચા દેખાડતા હોવાથી ભગુડા ગામના એક પણ ઘર કે દુકાનમાં ક્યારેય તાળું મરાતું નથી। માં મોગલમાના પરચા તો અપરંપાર છે। માના દર્શન કર્યા પછી જ્યારે મંદિરની બહાર નીકળીએ ત્યારે સામે એક નાનો ડુંગર દેખાય છે। આ ડુંગર પર પણ માતાજીનું નાનું એવું સ્થાનક છે। આ ડુંગર ચડીને ભક્તો અહીં માના દર્શન કરીને ધન્ય બને છે। આ પવિત્ર ધામ ભાવનગરથી 80 કિલોમીટર દૂર અને મહુવાથી 25 કિલોમીટર દૂર અને બગદાણાથી 11 કિલોમીટર દૂર આવેલું છે। ભગુડા ધામમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને રહેવા જમવાની સુવિધા મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે। માએ અહીં અનેક પરચાઓ પૂર્યા છે। મંગળવાર માના દર્શન માટેનો અતિ શુભ દિવસ ગણાય છે, એટલે મંગળવારે દર્શનાર્થીઓની અહીં ખૂબ જ ભીડ રહે છે। રવિવારે પણ માના દર્શને અનેક ભક્તો દૂર દૂરથી આવે છે। દર વર્ષે વૈશાખ સુદ 12ના રોજ માતાજીનો પાટોત્સવ ઉજવાય છે। ભગુડા ધામમાં આવતા માઈ ભક્તો પોતાના અધૂરા કામ
કે સંકટોને માં જ્યારે દૂર કરે તે માટે તરવેડા માને છે, જેમાં માને લાપસી ધરાવાય છે અને માને શણગાર અર્પણ કરવામાં આવે છે। જ્યારે માં તેમની મનોકામનાને પૂર્ણ કરે છે ત્યારે તરવેડા કરે છે। અહીં કોઈ ભૂવા નથી, કોઈ દોરા ધાગા કરવામાં આવતા નથી। માના પરચા તો અપરંપાર છે, માના પરચા તો લાખો લોકોને થયા છે અને હજુ પણ માનો સાક્ષાત્કાર લોકોને આજે પણ થતો જ રહે છે। જે લોકો માં મોગલના દરબારમાં પગ મૂકે છે, માં કહ્યા વગર જ ભક્તની તકલીફોને દૂર કરે છે અને હજારો લોકોની મનોકામનાઓને માં ભગોડાવાળી પૂર્ણ કરે છે, તો આવી દીન દયાળી કરુણામયી મમતાળી માં મોગલ માને ઘણી ઘણી ખમ્મા હો। તો બોલો મોગલ માત કી જય।